પાટણના હરીજમાં વાદી વસાહતની શાળામાં વિદ્યાર્થીઓ માટે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. વિદેશના વિદ્યાર્થીઓ બચત કરી હતી તે બચતમાંથી ગુરુવારના રોજ વાદી વસાહત ખાતે 70 જેટલા બાળકોને કીટ વિતરણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસમાં 17 વિધાનસભાના ધારાસભ્ય દિલીપજી ઠાકોર હાજર રહ્યા હતા. આ કીટમાં બૂટ ચોકલેટ સહિત બાળકો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ મૂકવામાં આવી હતી. આ ઉપરાંત વાદી વસાહત ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે વાદી વસાહતના વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ માટે ચોકલેટ અને જમવાની પણ વ્યવસ્થા શાળા ખાતે કરવામાં આવી હતી. આજે વાદી વસાહત સ્કૂલ ખાતે જરૂરિયાતમંદ બાળકોમાંથી ધોરણ 1માં 1-2માં 70 બાળકોને વિદેશમાંથી આવેલી જરૂરિયાત કીટોનું વિતરણ માન્ય શ્રી ધારાસભ્ય શ્રી દિલીપ શ્રી ઠાકોરના હસ્તે અહીંયા કરવામાં આવ્યું. દરેક કીટની અંદર ઓછામાં ઓછા 1500 થી 2000 રૂપિયાની વસ્તુ દરેક બાળકને અહીંયા આજે આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટેનો અંદરથી મટીરિયલ મળતું હોય, સરસ મજાનો નાવાનો સાબુ મળે, કેટલાકમાંથી વિદ્યાર્થીઓને પહેરવા માટેના બૂટ પણ અંદરથી નીકળે, મૂળ વિદ્યાર્થીઓની જીવન જરૂરિયાતની વસ્તુ આપતી હતી. આજે આપણે આ ટ્રસ્ટ મારફત 70 વાદી વસાહતના 70 દીકરા દીકરીઓને આ વિદેશમાંથી આવેલી વિદેશના વિદ્યાર્થીઓ બચત કરેલી રકમમાંથી એમને જે આપણા બાળકો આપણા વિદ્યાર્થીઓ માટે એમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે પહેલા બીજા ધોરણ માટે એવી એમની જરૂરિયાતમંદ કીટ બનાવીને મોકલાવી.